સુરજલાના બારડોલીના સાકરી ખાતે જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રાથમિક સદસ્યતા અભિયાન 2022 નો શુભારંભ કરવામાં આવ્યો હતો। ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકરોમાં ઉત્સાહ જાળવી રાખવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ગત વર્ષે જિલ્લાની 9 તાલુકા પંચાયત, 4 નગરપાલિકા અને જિલ્લા પંચાયત પર ભગવો લહેરાયો હતો। ત્યારે વિધાનસભામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કઈ રીતે કરી શકાય તેના માર્ગદર્શનના હેતુ ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોલિયમ મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને સાકરી ગામમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સાકરી સ્વામિનારાયણ મંદિરના હોલમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું। જિલ્લા ભાજપ દ્વારા આવનાર દિવસોમાં સદસ્યતા અભિયાન હેઠળ ભાજપ સાથે લોકોને જોડાવા અનુરોધ કરાયો હતો। આજે ભગવાન સ્વામિનારાયણ મંદિરના સંપ્રદાયની અંદર આજે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કારોબારી મળી હતી। આ કારોબારીની અંદર સમગ્ર ગુજરાતમાં ચાલનારું આ સદસ્યતા અભિયાનની અંદર ની શરૂઆત આજે અમારા સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાંથી થઈ છે। ત્યારે સુરત જિલ્લાની અંદર 1 લાખથી વધુ સદસ્યતા અભિયાન સાથે જોડાવાનો સંકલ્પ કર્યો છે। અહીં ખૂબ મોટી સંખ્યામાં આવી હતા। સરકારની વિવિધ યોજનાની પણ આ મંચ પરથી બધી વાત થઈ ગઈ। બુથ સશક્તિકરણ અભિયાન હોય કે જે જગ્યાએ જેને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જે કામ કરે છે એ કામની અંદર જે સરકારની કેન્દ્ર સરકારની યોજના છે, રાજ્ય સરકારની યોજના છે, એ તમામ યોજનાનો લાભ લાભાર્થી સુધી પહોંચે એના પર પણ આજે બધી આ મિટિંગ દરમિયાન ચર્ચા થઈ હતી।